नमस्कार बाळको, आप सौनु समर्पण विद्या मंदिर शाळा वती आजना विडियो लेक्चर में हूँ हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे अभ्यास करता हता टॉपिक तेर के जे टेन्स, तो एमां आपणे क्रमश टेन्सना नौ प्रकार आपणे विस्तृत रीते जोई लीधा। अने आजना विडियो में आपणे एवा टेन्सनो अभ्यास करवानो छे कि जेमां बे क्रिया से ही दर्शावाती हो, चालू क्रिया पण दर्शावानी होय अने पूर्ण क्रिया पण दर्शावाती होय। एवा आपणे हवे पछी हजी त्रण टेन्स भरवाना छे। एक तो प्रेझेंट परफेक्ट कंटीन्युअस टेन्स एटले के चालू पूर्ण वर्तमान काळ, पछी बीजो भरवानो छे चालू पूर्ण भूतकाळ अने त्रीजो चालू पूर्ण भविष्यकाळ। तो विद्यार्थी मित्रों, हवे आजे आपणे 13.10 के जेमां प्रेजेंट एटले शुं थाय छे विद्यार्थी मित्रों, वर्तमान के जे हवे तमने ख्याल छे, परफेक्ट एटले पूर्ण, कंटीन्युअस एटले चालू अने टेन्स एटले का। तो विद्यार्थी मित्रों, आनुं भाषांतर शुं थशे? चालू पूर्ण वर्तमान काळ। आपणे एवो काळ भणवानो छे कि जे क्रिया भूतकाळमां शुरू थई गयेली छे, એટલે કે ક્રિયા શરૂ બતાવે છે એ ચાલુ, અને હજુ પણ એનું વર્તમાન કાળમાં કાર્ય કરવાનું શરૂ છે, અને ભવિષ્યમાં પણ ક્રિયા શરૂ રહેવાનો સંભવ છે, એટલા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અત્યારે ક્રિયા શરૂ છે અને ભવિષ્યકાળમાં શરૂ રહેશે પણ અમુક સમયે પૂરી થશે, તો એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજી લઈએ કે પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વપરાય, કેવું ક્રિયાપદ વપરાય, એમાં કેવા નેગેટિવ સેન્ટેન્સ બને અને એને ક્વેશ્ચન આન્સરની રચના કેવી બને તેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરી લઈએ। તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વપરાય છે। ફરીવાર જોઈએ, પ્રેઝન્ટ એટલે વર્તમાન, પરફેક્ટ એટલે પૂર્ણ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, ટેન્સ એટલે કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય છે। તો આપણે સમજીએ, કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ ચૂકી છે, કેવી ક્રિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કીધી કે ભૂતકાળમાં શરૂ થઈ ગયેલી છે, હજી જો ક્રિયા પૂરી થઈ છે એવું નથી કીધું અહીંયા, હજી ભૂતકાળમાં શરૂ કરેલી ક્રિયા હજુ પણ શરૂ છે અને એ ક્રિયાનું સાતત્ય હજુ પણ વર્તમાન કાળમાં જળવાઈ રહ્યું છે, કે ભૂતકાળમાં એટલે કે અગાઉના સમયમાં એ ક્રિયા શરૂ થઈ ગયેલી છે અને હજુ પણ એ ક્રિયાનું સાતત્ય કે હજુ પણ એ ક્રિયા વર્તમાન કાળમાં જળવાઈ રહી છે, એટલે કે વર્તમાન કાળમાં પણ એ ક્રિયા શરૂ છે અને ભવિષ્યકાળમાં ચાલુ રહેવાનો શું છે વિદ્યાર્થી મિત્રો, સંભવ છે, કે ભવિષ્યકાળમાં પણ એ ક્રિયા ચાલુ રહેવાનો સંભવ છે। તો આવી ક્રિયાને વર્ણવવા માટે કયો ટેન્સ વપરાય છે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે। અહીંયા એની વાક્ય બીજી વાર છે એટલે આપણે ચેકી નાખીએ, ફરીવાર સમજીએ। કેવી ક્રિયા કીધી વિદ્યાર્થી મિત્રો અહીંયા? ભૂતકાળમાં શરૂ થઈ ગયેલી ક્રિયા, ક્રિયાનું સાતત્ય વર્તમાન કાળમાં જળવાઈ રહ્યું, એટલે ભૂતકાળમાં શરૂ થઈ ગયેલી છે ક્રિયા, વર્તમાન કાળમાં પણ એ ક્રિયા જળવાઈ રહી છે અને ભવિષ્ય કાળમાં પણ એ ક્રિયા અમુક સમય સુધી ચાલી રહેવાનો સંભવ છે, ત્યારે આવી ક્રિયાને વર્ણવવા માટે આપણે કયો ટેન્સ વાપરીએ છીએ? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે, કે જે આપણને નામ જ દર્શાવે છે, ચાલુ કે જે વર્તમાન કાળમાં ચાલુ દર્શાવે છે, પૂર્ણ તો કે અગાઉથી ભવિષ્ય કાળમાં શરૂ થઈ ગયેલી છે, વર્તમાન કાળમાં શરૂ છે અને ભવિષ્ય કાળમાં પણ શરૂ રહેવાનો સંભવ છે, તેવા માટે ચાલુ અને પૂર્ણ બંને ક્રિયાઓ દર્શાવાતી હોવાથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું ક્રિયાપદ કેવું આવે તે જોઈ લઈએ। અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કેવા ક્રિયાપદો જોયા? તો કે ટુ બીના રૂપ પ્લસ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવતું હોય તો એ પૂર્ણકાળમાં, તો કે આપણે પાસ્ટ પાર્ટિસિપલ જે વિત્રીનું રૂપ પૂર્ણકાળમાં જોયા, કન્ટિન્યુઅસ કાળમાં શું જોયું? તો કે એમ ઇઝ આર વોઝ વેર પ્લસ ક્રિયાપદનું
आईएनजी वाळो रूप एटले के वर्तमान कृदंतनो आपणे अभ्यास कर्यो। तो सीम्पल टेन्समां केवुं क्रियापद वपरातुं हतुं तो एमां त्रणेय काळमां अलग अलग हतुं। सीम्पल प्रेझेन्टमां शुं हतुं विद्यार्थी मित्रो? तो के आई वी यू धेय साथे मूळ क्रियापद, वी शीट साथे एस अथवा तो ईएस वाळुं, सीम्पल पास्टमां क्रियापदनुं पास्ट टेन्सनुं रूप અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ। અત્યાર સુધી માત્ર આપણે એવી રીતે ક્રિયાપદનો અભ્યાસ કર્યો હતો કે અલગ અલગ કાળ પ્રમાણે અલગ અલગ ક્રિયાપદો અને ટુબીના રૂપો વપરાતા હતા। પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા કાળ છે એ કેવા છે? પરફેક્ટ કઈ દર્શાવવાના છે, કાળ પૂર્ણ પણ દર્શાવવાનો છે અને કન્ટિન્યુઅસ ચાલુ પણ દર્શાવવાનો છે। તો જો વિદ્યાર્થી મિત્રો તમને યાદ છે આપણે જ્યારે આપણે કન્ટિન્યુઅસ કાળ ભણ્યા તો કન્ટિન્યુઅસ કાળનું ક્રિયાપદ કેવું હતું વિદ્યાર્થી મિત્રો? જે તમને યાદ છે કન્ટિન્યુઅસ કાળનું ક્રિયાપદ આઈએનજી વાળું હતું। તો પરફેક્ટનું ક્રિયાપદ કેવું હતું? તો કે પરફેક્ટનું ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલ હતું, બરાબર છે? પાસ્ટ પાર્ટિસિપલ હતું। તો હવે આપણે અહીંયા એવી રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ ઉપયોગ કરવાનું છે કે જેમાં કન્ટિન્યુઅસ એટલે આઈએનજી વાળું ક્રિયાપદનો પણ ઉપયોગ થઈ જાય અને પરફેક્ટ પાસ્ટ પાર્ટિસિપલનો પણ ઉપયોગ થઈ જાય। તો અહીંયા આપણે અમુક એવા સહાયકારક ક્રિયાપદની મદદ લેવી પડશે કે જેનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આપણે વાપરી શકીએ અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, વર્તમાન કૃદંતનું રૂપ આપણે બનાવવાનું અને પરફેક્ટ ટેન્સ દર્શાવવા માટે બી ક્રિયાપદનું ત્રીજું રૂપ બિન રૂપ આપણે વાપરવાનું છે। તો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ટૂંકની ટૂંકી વાક્ય રચના, પહેલાં તો હેવ અથવા તો હેઝ। હવે વિદ્યાર્થી મિત્રો હેવ અને હેઝ કયો ટેન્સ દર્શાવે છે? પરફેક્ટ ટેન્સનો ઉલ્લેખ કરે છે કે પરફેક્ટ ટેન્સમાં છે એ શું આવશે? હેવ અથવા હેઝ પ્લસ ક્રિયાપદનું વિથ્રીનું રૂપ। તો હેવ અને હેઝ છે એ પરફેક્ટ ટેન્સ દર્શાવે છે। તો પરફેક્ટ ટેન્સને આરે ક્રિયાપદનું કેવું રૂપ આવશે વિદ્યાર્થી મિત્રો? વિથ્રીનું રૂપ આવશે। તો હવે અહીં આપણે મુખ્ય ક્રિયાપદ તો એક જ રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ક્રિયાપદ છે તો મુખ્ય ક્રિયાપદ કાંઈ બે વાપરવાના નથી એક વાક્યમાં। તો મુખ્ય ક્રિયાપદ છે મુખ્ય ક્રિયાપદનું આપણે કેવું રૂપ વાપરશું? આઈએનજી વાળું રૂપ। તો પરફેક્ટ ટેન્સમાં, તો કે પરફેક્ટ ટેન્સમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક ક્રિયાપદનો અભ્યાસ પહેલાં કરી લઈએ। આ આપણું ક્રિયાપદ છે બી, ટુ બી, આ કયું રૂપ છે? ઇન્ફિનિટિવ, એટલે કે વી વન છે, બીનું વી ટુ રૂપ ક્યુ બને છે? વોઝ, અને બીનું વી થ્રી રૂપ ક્યુ બને છે? બીન। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ટુ બી જે ઇન્ફિનિટિવ રૂપ છે એ ટુ બી ક્રિયાપદનું ત્રીજું રૂપ વી થ્રી રૂપ કે જે પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય છે, હવે બિન ક્રિયાપદનો આપણે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઉપયોગ કરવાનો છે। જે આ બી છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે તો આપણે વાપરીએ છીએ જે આપણે અગાઉના ટેન્સમાં જોયું છે, પણ અહીંયા બે ટેન્સ મિક્સ હોવાથી પરફેક્ટ અને કન્ટિન્યુઅસ, તો પરફેક્ટ ટેન્સ દર્શાવવા માટે આપણે હેવ અથવા તો હેઝ શબ્દ વપરાય છે। તો હવે હેવ અને હેઝની સાથે ત્રીજું રૂપ વાપરવું ફરજિયાત છે, તો અહીંયા આપણે ટુ બી ક્રિયાપદનો ઉપયોગ કરીશું અને ટુ બી ક્રિયાપદનું ત્રીજું રૂપ બીન કે જેને આપણે વાપરીશું વી થ્રીના રૂપ તરીકે પ્લસ। હવે આપણો ટેન્સ કેવો છે? સાથે સાથે કન્ટિન્યુઅસ પણ ટેન્સ છે, તો એ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવવા માટે આપણે જે મુખ્ય ક્રિયાપદ વાપરીએ છીએ એ મુખ્ય ક્રિયાપદનું કેવા રૂપનો ઉપયોગ કરશું? આઈએનજી વાળું રૂપ આપણે વાપરીશું, જેથી હેવેઝ પૂર્ણકાળ દર્શાવે, પૂર્ણકાળ સાથે બિન છે એ વી થ્રીનું રૂપ અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જેથી આપણે કન્ટિન્યુઅસ છે એવો નિર્દેશ કરી શકીએ। તો હવે આપણે વાક્ય રચના સમજી લઈએ મિત્રો। જો હેવ અથવા તો હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, આપણે કર્તા સહિતની વાક્ય રચના સમજી લઈએ તો સૌ પ્રથમ પહેલાં શું આવશે? કર્તા, તો કર્તાને શું કહેવાય વિદ્યાર્થી મિત્ર? સબ્જેક્ટ। કર્તા સાથે હેવ આવતું હોય તો હેવ વાપરવાનું, નહીં તો ત્રીજા પુરુષ એકવચન હોય તો શું વાપરવાનું? હેઝ, એટલે કે હેવ અથવા તો હેઝ પ્લસ બીન કે જે બીનું ત્રીજું રૂપ છે, વી થ્રી કે જે અમને આપણે સમજ્યા,
प्लस क्रियापद नु आईएनजी वाळु रूप के जे मुख्य क्रियापद छे आखा वाक्य नु ई क्रियापद नु केवु रूप वापरवानु छे विद्यार्थी मित्रो आईएनजी वाळु रूप वापरवानु छे अने प्लस अन्य शब्द के कर्म अन्य शब्द जे काई शब्द आवे छे ते वापरवाना छे। तो विद्यार्थी मित्रों आपणे पहेलाना वाक्य समझी लईए अने वाक्य में केवा केवा शब्द क्या काल नु सूचन करे छे ते आपणे जोई लईए। एक्जाम्पल तरीके ही हेज बीन लर्निंग इंग्लिश फॉर सिक्स यर के वर्षोथी नहीं पण छ वर्ष थी छ शब्द नहीं छ वर्ष थी अंग्रेजी शीखी रह्यो छे। तो ही साथे टू हेव नु क्यू क्रियापद वपराय हेज के जे आपणे अगाउ शीखी गया छे के त्रीजा पुरुष एकवचन में हेज वपराय हेज साथे बीनु त्रीजु रूप बीन मुख्य क्रियापद लर्न एटले शीखवू तो लर्न नु आईएनजी वाळो रूप अहींया वापरेलू छे लर्निंग इंग्लिश फोर सिक्स यर के छ वर्षथी तो अहींया छ वर्षथी विद्यार्थी मित्रों आपणे शुं दर्शावे छे छ वर्षनो समयगाळो दर्शावे छे के छ वर्षनो समयगाळो छे के छ वर्षथी ते अंग्रेजी शीखी रह्यो छे। तो हवे अहीं आपणे थोड़ो डीपमां आ वाक्यनो अभ्यास करिए तो तमने खबर छे ही छे ई शुं दर्शावे छे विद्यार्थी मित्रों करता जे आपणे अहींया सेट लखी नाखे साथे साथे पछी हेस हेस छे ई शुं छे वर्तमान काळनुं रूप के जे आपणे टू हेवना रूपो भण्या तो टू हेवनुं वर्तमान काळनुं रूप छे हेव के जे वर्तमाननो उल्लेख करे छे। पछी बी बी ए बीननुं शुं छे भूतकुदन छे के बीन शब्द छे ई बीनुं भूतकुदन छे के जे आपणे समझा छे के बी वॉज अने बीन आने वी वन आने वी टू अने आने वी थ्री। पछी लर्निंग तो लर्निंग छे ई पास्ट पार्टिसिपल छे एटले के वर्तमान कुदन छे पास्ट पार्टिसिपल वर्तमान कुदन तो के जे चालू क्रिया दर्शावे छे। अहीं पास्ट पार्टिसिपल लखेलू छे विद्यार्थी मित्रों पण पास्ट ने बदले प्रेजेंट पार्टिसिपल आवशे त्यारे एने आपणे वर्तमान कुदन कहीशुं चालू क्रिया सूचवे छे। तो विद्यार्थी मित्रों हवे तमने ख्याल आव्यो हशे के आपणे टेन्सनुं नाम छे केवुं चालू पूर्ण वर्तमान काळ। तो चालू पूर्ण वर्तमान काळमां चालू काळमां क्रियापद आवतो होय ते पण આવી જવા જોઈએ પૂર્ણ કાળના ક્રિયાપદનો પણ ઉપયોગ થઈ જવો જોઈએ અને સાથે સાથે વર્તમાન છે એવો પણ ઉલ્લેખ થઈ જવો જોઈએ। તો એની સમજ તમે અહીંયા ઉદાહરણમાં જોઈ રહ્યા છો તો ફરી એકવાર સમજી લઈએ હેઝ છે ઈ ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ એટલે કે તે વર્તમાન કાળ સૂચવે છે બીન છે ઈ ક્રિયાપદ બીનું ભૂતકુદનનું રૂપ છે જે પૂર્ણ કાળ સૂચવે છે એટલે પૂર્ણ અને વર્તમાનનો ઉલ્લેખ અહીં આવી ગયો। હવે બાકી કયો શબ્દ રહ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલો જો કે પૂર્ણ કાળનો ઉલ્લેખ શું દર્શાવે તો કે બીનું ભૂતકુદનનું રૂપ છે બીનું ભૂતકુદનનું રૂપ એ પૂર્ણ કાળ સૂચવે એટલે આપણે નામમાંથી પૂર્ણ આવી ગયું। પછી હેસ છે એ વર્તમાન કાળનું રૂપ છે તો એ વર્તમાન કાળ કે જે આપણા નામનો વર્તમાન કાળનો પણ ઉલ્લેખ કરી નાખે છે। તો બાકી ક્યુ રૂપ ચાલુ તો એવું ક્યુ ક્રિયાપદ છે કે જે ચાલુ કાળ દર્શાવે તો એવું ક્રિયાપદ ક્યુ છે લર્નિંગ કે જે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કે જે ચાલુ ક્રિયા દર્શાવે છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય વાક્યો દ્વારા આપણે ક્યુ ટેન્સ તો કે પ્રેઝન્ટ પરફેક્ટ અને કન્ટિન્યુઅસ ટેન્સ આખા જ ટેન્સનો છે આ વાક્યમાં અહીં ઉલ્લેખ થઈ જાય છે જે તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં અમુક એવા શબ્દો આવે છે કે જેનો આપણે ટેન્સમાં ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે સાથે સિન્સ અને ફોરનો ઉપયોગ બીજા કયા ટેન્સમાં થાય છે તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ આપણે સિન્સ અને ફોરનો ઉપયોગ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્ર અહીં આપણે સિન્સ અને ફોર વિશેની સમજણ મેળવી લઈએ। પહેલી નોંધ કે સિન્સ અને ફોરનો ઉપયોગ આ કાળમાં થાય છે આ કાળમાં એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। હવે જોઈએ બીજું તો કે સિન્સ અને ફોર સમયદર્શક શબ્દો
છે સિન્સ અને ફોર છે એ સમય દર્શાવતા શબ્દો છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ કા શીખીએ છીએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે આ કાળમાં સિન્સ અને ફોર શબ્દનો ઉપયોગ થાય છે. એટલા માટે અત્યારે આ મુદ્દામાં આપણે સિન્સ અને ફોર વિશે થોડી સમજણ મેળવી લઈએ. પછી જ્યારે સિન્સ અને ફોર વિશેનો આપણે ટોપિક જ્યારે ભણશું ત્યારે આપણે સિન્સ અને ફોર વિશે વિસ્તૃત સમજણી સિન્સ અને ફોરના ટોપિકમાં આપણે લઈશું. પણ અત્યારે માત્ર આપણે સિન્સ અને ફોરનો થોડોક ઉપયોગ શીખી લઈએ કે એનો ઉપયોગ કેવી રીતે કરાય અને એ શું દર્શાવે. પછી ડીપમાં સમજણ આપણે જ્યારે એનો મુદ્દો ભણશું ટોપિક ત્યારે એમાં વધારે સમજણ મેળવીશું. તો હવે સમજી લઈએ કે સિન્સ અને ફોરનો ઉપયોગ કયા કાળમાં થાય છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને સાથે સાથે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સિન્સ અને ફોર કેવા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો? સમય દર્શક શબ્દો છે કે જે સમય દર્શાવે છે. હવે જુઓ, ફોર માત્ર સમયગાળાનો નિર્દેશ કરે છે. ફોર શું દર્શાવે છે? સમયગાળો. અને સમયગાળો કોને કહેવાય? બે મહિનાથી, ત્રણ મહિનાથી, છ વર્ષથી, દસ દિવસથી, છ અઠવાડિયાથી, તો એ બધો જ છે એ સમયગાળો દર્શાવે છે. એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો. હવે જો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ડ્યુરેશન ઓફ ટાઈમની ટૂંકી સમજ મેળવી લઈએ તો ડ્યુરેશન ઓફ ટાઈમ એક ફંક્શન છે. શું છે? ફંક્શન છે. જે દસમું ધોરણ ભણી ગયા છીએ એ વિદ્યાર્થીઓને ખબર છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શન છે. એ લોકો દસમા ધોરણમાં ભણી ગયા છે કે દસ અગિયાર બાર વાળાને તો ખ્યાલ છે, પણ જે નાના ધોરણમાં છે છ સાત આઠ નવમાં એને હજી આ ડ્યુરેશન ઓફ ટાઈમ અભ્યાસમાં આવ્યું નથી. તો ડ્યુરેશન ઓફ ટાઈમ જ્યારે આપણે ફંક્શન ભણીશું ત્યારે પણ એની વિસ્તૃત સમજ આપણે મળશે. તો ફોર છે એ માત્ર સમયગાળો દર્શાવે છે અને સમયગાળા દર્શાવવા માટે ડ્યુરેશન ઓફ ટાઈમ કે જે સમયગાળાનો નિર્દેશ કરે છે. પછી સિન્સ, સિન્સ છે એ નિશ્ચિત સમયનો નિર્દેશ કરે છે. જેવી રીતે આપણે એમ કહીએ કે ફોર માટે શું વાપરીએ, તો કે ફોર સિક્સ યર કે છ વર્ષથી, પછી ફોર થ્રી વીક તો ત્રણ અઠવાડિયાથી, તો એ ત્રણ અઠવાડિયાનો અને છ વર્ષનો શું કહેવાય વિદ્યાર્થી મિત્ર? સમયગાળો કહેવાય છે. એટલા માટે ફોર વપરાય છે અને સિન્સ એ નિશ્ચિત સમય. નિશ્ચિત સમય એટલે આપણે ફોર ક્યારે વાપરીએ કે હું એક મહિનાથી આ કાર્ય કરી રહી છું, તો એક મહિના છે એ શેમાં દર્શાવે? એક મહિનાથી, તો એ સમયગાળો દર્શાવે. પણ જ્યારે આપણે ચોક્કસ કહીએ કે હું દસ તારીખથી કાર્ય કરી રહી છું, તો દસ તારીખ છે એ શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો? નિશ્ચિત સમય. અથવા તો એમ કહીએ કે હું સવારથી વર્ક કરી રહી છું, તો સવારથી, તો એ ચોક્કસ સમય છે કે સવારથી? તો સવારથી શું દર્શાવે છે? નિશ્ચિત સમયનો નિર્દેશ કરે છે. તો સિન્સ છે એ નિશ્ચિત સમય દર્શાવવા માટે વપરાય છે અને એના માટે પોઈન્ટ ઓફ ટાઈમ કે જ્યાં પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય, ચોક્કસ સમય. હવે સિન્સ છે એ ક્યારે વપરાય વિદ્યાર્થી મિત્રો? સાલવારી દર્શાવવા માટે, જેનો આપણે હમણાં અભ્યાસ કરીશું. તો જ્યારે સિન્સ મોર્નિંગ કે સવારથી, સિન્સ 10 જાન્યુઆરી કે હું 10 જાન્યુઆરીથી, સિન્સ 2016 કે હું 2016થી, તો સિન્સ પછી છે એ હંમેશા સાલવારી આવે છે અથવા તો કોઈક નિશ્ચિત સમય દર્શક શબ્દ આવે છે. હવે આગળ છે કે સિન્સ અને ફોર એ નામયોગી અવયવ છે કે નામયોગી અવયવ, કે જ્યારે આપણે પ્રેપોઝિશનનો અભ્યાસ કર્યો ત્યારે પ્રેપોઝિશનમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે સિન્સ અને ફોર વિશે ટૂંકી સમજણ જોઈ હતી. તો સાથે સાથે એ શું છે? નામયોગી અવયવ પણ છે. તો ખાલી ઉપર છેલ્લી રીતે સિન્સ અને ફોર સમયદર્શક શબ્દો છે, ફોર સમયગાળો દર્શાવે છે જેને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય છે, સિન્સ છે એ નિશ્ચિત સમય દર્શાવે છે જેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે, અને સિન્સ અને ફોર કેવા અવયવો છે વિદ્યાર્થી મિત્રો? નામયોગ્ય અવયવો છે. તો હવે આપણે આપણા વાક્યમાં જોઈ લઈએ કે સિન્સ અને ફોર કેવી રીતે વપરાણું અને વાક્યનું આપણે ટ્રાન્સલેશન પણ સાથે લખતા જઈએ. તો પહેલું એક્ઝામ્પલ જોઈએ. વી હેવ બીન પ્લેઇંગ ફોર અ ફ્યુ યર્સ. અમે થોડા કલાકોથી પ્લેઇંગ એટલે રમી રહ્યા છીએ, બરાબર? તો ફોર પછી ફ્યુ અવર્સ એટલે થોડા કલાકો. કેટલા કલાકોનો ઉલ્લેખ કરો વિદ્યાર્થી મિત્રો? થોડા કલાકો એટલે થોડા સમયથી. તો થોડો સમય શું દર્શાવે?
ड्यूरेशन ऑफ टाइम दर्शावे छे, एटले के समयगाळो दर्शावे छे। तो ये समयगाळाने दर्शावा माटे अहींया फोर छे ई वापरेलू छे। आपणे गुजराती लखी लईए कि अमे थोड़ा समय थी अथवा तो थोड़ा कलाकों थी रमी रहिया छे। तो जो रहिया शब्द से कंटीन्यूअस दर्शावे रमी, तो कि थोड़ा कलाक पहला रमी शुरू करेली छे, अने छे शब्द वर्तमान काल दर्शावे छे। तो वी हेव बीन प्लेइंग फॉर अ फ्यू अवर्स, के मैं थोड़ा कलाकों थी रमी रहिया छे, के जे ड्यूरेशन ऑफ टाइम दर्शावे छे फोर, अने अ फ्यू अवर्स के जे अहीं तमने फोर नो उपयोग दर्शावे छे। बीजू वाक्य जुए के सोनल हेज बीन वर्किंग हियर सींस 2016 पॉइंट ऑफ टाइम, के सोनल हेज बीन वर्किंग कार्य कर रही है हियर एटले अहीं क्यार थी, तो के सींस 2016 के 2016 थी। तो 2016 से विद्यार्थी मित्रों शू दर्शावे छे निश्चित समय दर्शावे छे, चोक्कस समय छे के 2016 थी ज के अहीं कार्य कर रही छे। तो आपणे गुजराती लखी लईए सोनल अहीं सीसन 2016 थी कार्य करी रही छे। तो चोक्कस समय ज आपी दीधो, चोक्कस साल वाली के 2016 थी कार्य करी रही छे। तो पॉइंट ऑफ टाइम के जे शुं दर्शावे छे विद्यार्थी मित्रों निश्चित समय। तो हवे तमने सिंस अने फोर विषे थोड़ी थोड़ी समझण तमे मेळवी लीधी छे। फोर छे ई समयगाळो दर्शावे एटले के ड्यूरेशन ऑफ टाइम, अने सिंस छे ई चोक्कस समयनो उल्लेख करे एटले पॉइंट ऑफ टाइम। तो विद्यार्थी मित्रों फरी एक वार आपणे रिविजन करी लईए कि आपणो टेन्स केवो छे, तो के प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स चालू पूर्ण वर्तमान काल। क्यारे वपराय, तो के कोई क्रिया भूतकाळमां शुरू थई गयेली छे हजू पण एनुं सातत्य वर्तमान काळमां छे अने भविष्यकाळमां शुरू रहेવાનું સંભવ છે, ત્યારે આપણે કયો ટેન્સ વાપરીએ છીએ? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। ક્રિયાપદ કેવું વપરાય? તો કે કર્તા પ્લસ હેવ હેઝ અથવા હેવ અથવા તો હેઝ પ્લસ બીન, ક્રિયાપદનો એન્જવાળું રૂપ, અને અન્ય શબ્દ બીન શબ્દની વિશે સમજણ આપણે મેળવી લીધી છે વિદ્યાર્થી મિત્રો। પછી આપણે એને શું જોયા? એક્ઝામ્પલ જોયું કે હી હેઝ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર સિક્સ યર, પછી એના ડીપમાં આપણે સંજોગમાં હી છે એ કરતા, હેઝ છે એ વર્તમાનકાળનું રૂપ એટલે કે વર્તમાન સૂચવે, બીન છે એ બીનું ભૂતકાળનું રૂપ એટલે પૂર્ણકાળ સૂચવે, અને કન્ટિન્યુને દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદનું પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ કે જે ચાલુ ક્રિયા દર્શાવે છે। પછી આપણે શું જોયું કે સિન્સ અને ફોરનો ઉપયોગ આ કાળમાં થાય છે। સિન્સ અને ફોર સમયદર્શક શબ્દો છે, ફોર માત્ર સમયગાળો એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમનો નિર્દેશ કરે છે, જ્યારે સિન્સ નિશ્ચિત સમય એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમનો નિર્દેશ કરે છે, અને સિન્સ અને ફોર એ નામયોગી અવયવ છે કે જે આપણે બે ઉદાહરણ દ્વારા સમજ્યા। તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ના નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને અને ક્વેશ્ચન આન્સર કેવી રીતે બને તેનો આપણે વિસ્તૃત અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરીશું।